નમસ્કાર મિત્રો. મિત્રો, લોકોને એક જ સવાલ છે ગુજરાતમાં અત્યારે કે વરસાદની આગાહી ક્યાં ક્યાં છે. ખાસ કરી અમારા વિસ્તારમાં, એટલે કે જે વ્યક્તિ જ્યાં રહેતો હોય તે વિસ્તારમાં વરસાદ આવવાનો છે કે નહીં, અને આવી રહ્યો છે તો આ ક્યારે ખમૈયા કરશે, ક્યારે શાંત પડશે, એ સવાલ લોકોને થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી અમે સતત આપને આગાહી અને વાતાવરણમાં આવતા પરિવર્તન વિશે વાત કરતા રહ્યા છીએ. ફરી એક વખત હવે આજના દિવસમાં તારીખ 2માં શું થવા જઈ રહ્યું છે, શું થઈ શકે છે, શું પરિવર્તન આવી શકે છે, આપણે વિંડી માધ્યમે સમજશું કે તારીખ 2માં શું સ્થિતિ હોઈ શકે છે. તારીખ 2 છે ને સવારના 9ની આ સ્થિતિ છે. તમે જોશો તો જે જે જગ્યાએ આ પ્રકારનો કલર જોવા મળશે એ જગ્યાએ તમારે સમજી લેવાનું છે કે વરસાદ રહી શકે છે, પરંતુ કેવો, હળવોથી મધ્ય વરસાદ. આ તમામ સ્થિતિ અહીં જોવા મળી રહી છે. જામનગરવાળો આ દરિયાઈ પટ્ટો છે. દ્વારકા અને પોરબંદરની જે વાત હતી ત્યાં સવારના સમયે થોડી શાંતિ રહેશે. આ સમગ્ર પટ્ટો સૌરાષ્ટ્રનો, અહીંનો, જૂનાગઢ સહિતના વેરાવળ પાસેનો, ત્યાં પણ વરસાદ રહેશે હળવોથી મધ્ય. ભાવનગર અમરેલીમાં જે વાત હતી ત્યાં અત્યારે શાંતિ રહેશે. કચ્છમાં નલિયા સહિતના વિસ્તારમાં અહીં તમે જોઈ રહ્યા છો ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. અમદાવાદમાં સ્થિતિ જોવા મળતી નથી. મહેસાણા તરફ આ સ્થિતિ જોવા મળે છે. તે મુજબ અલગ અલગ પ્રકારની આપણે સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં તમે જોશો તો પાલનપુર પાસે, મહેસાણા પાસે, હિંમતનગર પાસે, ખેડબ્રહ્મા પાસે, આ તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. તમે દક્ષિણ ગુજરાતમાં જશો તો સુરત વલસાડ પાસે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. વ્યારા સહિતનો વિસ્તાર છે આ સિવાયના વિસ્તારોમાં વરસાદી આગાહી અત્યારે કરવામાં આવી રહી નથી. આપણે થોડા આગળ જઈએ. બપોરે 2 કલાક, તારીખ 2, બપોરે 2 કલાકનો સમય, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદની આગાહી છે. ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારો પાસે, કચ્છમાં પણ તમે જોઈ શકો છો દરિયાકાંઠાના વિસ્તારો પાસે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. મોટાભાગનું ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવી ગયું છે, અને દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ થાય છે કે જ્યાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. આપણે તારીખ 2માં સાંજના 8 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રમાં થોડા વિસ્તારોમાં વરસાદ નહીં હોય, કચ્છમાં થોડા વિસ્તારોમાં, બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ તે જ જોવા મળી રહી છે. તારીખ 3માં જઈએ. તારીખ 3માં સવારના 7 વાગ્યાની શું સ્થિતિ હોઈ શકે છે, તમે અહીં જોઈ શકો છો કે સુરત પાસે, સુરત વલસાડ પાસે અતિ ભયંકર વરસાદ પડી શકે છે. અતિ ભારે વરસાદ સુરત વલસાડ પાસે નોંધાઈ શકે છે, અને આ સિવાયના વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્ય વરસાદ, કચ્છમાં થોડા વિસ્તારોમાં, માફ કરશો, આપણે ફરી ત્યાં 3 તારીખમાં આવી જઈએ. 3 તારીખમાં સવારના 7ની સ્થિતિ આપણે જોઈ રહ્યા હતા કે શું સ્થિતિ છે. સવારની 7ની સ્થિતિ આપણે આ જોઈ, અને સૌરાષ્ટ્રની હું વાત કરી રહ્યો હતો કે આ પ્રકારની સ્થિતિ છે, હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે, અને આ કચ્છની આ સ્થિતિ રાપર પાસેની. 3 તારીખમાં તે સાંજે 5 વાગ્યાની સ્થિતિ જોઈએ તો તે અમદાવાદ માટે અતિ ભારે વરસાદ લઈને આવી શકે છે. અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. જે ભાવનગરનો વિસ્તાર છે, દરિયાકાંઠા પાસેનો વિસ્તાર, ત્યાં પણ તેની આગાહી છે, એટલે કે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રનો આ દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં પણ હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરી પાલનપુર, મહેસાણા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ વાત અમદાવાદ પાસેની છે. એ અમદાવાદ, ધોળકા સહિતના વિસ્તારોમાં તમે જોશો તો અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. તારીખ 4માં આપણે સવારના 4 વાગ્યાની સ્થિતિ, 5-4 વાગ્યાની સ્થિતિ જોઈએ. સામાન્ય સ્થિતિ છે, હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. આ સ્થિતિમાં સતત પરિવર્તન આવતો રહે છે. અત્યારે અમે આ પ્રકારની સ્થિતિ કહી રહ્યા છીએ, આગળ આ પ્રકારની સ્થિતિ ના પણ બને, પરંતુ અત્યારની જે આગાહી છે તે બેશક વિંડી દ્વારા કરવામાં આવી છે, અને તે હવામાનમાં પરિવર્તન દર્શાવે છે. આપણે 1 વાગ્યામાં જોઈએ, 4 તારીખમાં 1 વાગ્યાની સ્થિતિ, હળવોથી મધ્ય વરસાદ છે મોટાભાગના વિસ્તારોમાં. કેટલાય વિસ્તારો ખાલી દેખાઈ રહ્યા છે, એટલે કે ત્યાં એટલો વરસાદ નહીં હોય, અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ભરૂચ સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે આ તારીખ ચારમાં સાંજની સ્થિતિ પણ જોઈ લઈએ. 8 વાગ્યાની ઓછો વરસાદ હશે ગુજરાતમાં. સૌરાષ્ટ્રમાં મોટાભાગનો વિસ્તાર કોરો છે, અને ઉત્તર ગુજરાતમાં થોડી અસર રહેશે હળવાથી મધ્ય વરસાદ, થોડી મધ્ય ગુજરાતમાં, અને બાકી દક્ષિણ ગુજરાતમાં વલસાડ પાસે. આ પ્રકારની મુખ્ય વાત હતી એ તારીખ 3ની હતી. મેં જે પ્રકારે તમને પહેલાં પણ વાત કરી, આપણે જોઈ રહ્યા હતા તે મુજબ કે તારીખ 3માં આ પ્રકારની સ્થિતિ છે,
અને તેમાં આપણે આગળ પણ જોયું હતું કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં, જેમ કે જો તમે તારીખ 3માં તે બપોરે 3 વાગ્યે જુઓ છો તો અમદાવાદથી ધીરે ધીરે આ સિસ્ટમ છે એ આગળ વધે છે અને સુરેન્દ્રનગર પાસે આવે છે. 5 વાગ્યાની સ્થિતિ જુઓ છો તો તે અમદાવાદ પાસે હોય છે. એટલે કે આ 3 તારીખ અતિભારે સાબિત થઈ શકે છે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાત માટે. આપણે આ અલગ અલગ સ્થિતિ જોઈ, અલગ અલગ સ્થિતિ પ્રમાણે વાતાવરણમાં શું પરિવર્તન આવે છે તે જોયું. તારીખ અને સમય વિંડી શું કહે છે, હવામાનમાં શું પરિવર્તન આવી શકે છે. બાકીના દિવસોમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે, પરંતુ તારીખ 3માં મધ્ય ગુજરાત સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ હવામાનમાં પરિવર્તન દર્શાવે છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે ને સમય સાથે તેમાં બદલાવ પણ આવતો જતો રહે છે. આ સ્થિતિ અત્યારે દર્શાવે છે, બની શકે કે એ સમય આવતા આવતા આ સિસ્ટમ નબળી પણ પડી જાય, પણ અત્યારે આ પ્રકારની આગાહી છે. સાવચેત રહો, ખાસ કરી પોતાના વિસ્તારમાં જો અતિ ભયંકર વરસાદની આગાહી હોય, અતિ ભારે વરસાદની આગાહી હોય તો પૂરેપૂરા સંસાધનો પોતાની પાસે રાખો અને પોતે ત્યાં જાગૃત રહો. આ સમાચાર એ લોકો સુધી પહોંચાડો કે જેમને જરૂર છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.